પાંડેસરાના કૈલાસનગરમાં રહેતા અશોક રાજપૂત નામના યુવકે હોમ ક્રેડિટ પરથી મોબાઈલની ખરીદી કરી હતી જેનો હપ્તો બાકી હતો ત્યારે આ સંસ્થાના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી કરવા માટે આવ્યા ત્યારે ભયનો માહોલ ઊભો કરવા તેઓએ છ ગાડીમાં તોડફોડ કરી અને ગ્રાહક પર પણ હુમલો કર્યો હતો મોબાઈલના ઘણા હપ્તા બાકી હોવાથી કંપનીએ ઉઘરાણી માટે અનેક તરફીબો અજમાવવામાં આવી પરંતુ આખરે કંપનીના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી માટે દાદાગીરી પર આવી ગયા હતા અશોક રાજપૂતના કૈલાસનગર ખાતે આવેલા ઘર પાસે દસથી બાર અજાણ્યા ઈસમો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો ભોગ બનનારના જણાવ્યા અનુસાર હપ્તાની ઉઘરાણી માટે આવેલા કર્મચારીઓ અને તેની વચ્ચે રગજક થઈ અને મામલો ગંભીર બન્યો હતો કંપનીના કર્મચારીઓએ લોખંડના પાઇપ અને ફટકા વડે અશોક પર હુમલો કર્યો અને ત્યાંથી ઊભી છ ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વાહનો કબજે લેવામાં આવ્યા હતા હુમલામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત